बनासकांठा जिल्लामां वरसाद खेंचाई जवाथी खेडूतो परेशान थई गया छे। सारा वरसादनी आशाए बनासकांठा जिल्लाना खेडूतोए चोमासू वावेतर कर्युं हतुं, परंतु आ वर्षे अर्धा उपर चोमासू वीती जवा छतां हजू सुधी वरसाद जोईए तेवो थयो नथी अने बनासकांठा जिल्लाना त्रणे जळाशयो खालीखम होवाना लीधे ખેડૂતોએ કરેલું ચોમાસું વાવેતર સુકાવા માંડ્યું છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થાય છે અને અત્યારે અડધો ઓગસ્ટ મહિનો વીતી ગયો છે, એટલે કહી શકાય કે 3 માસનું માનવામાં આવતા ચોમાસાનો અડધાથી ઉપર સમય વીતી ગયો છે। જ્યારે બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે વરસાદ માત્ર 37% જેટલો થયો છે। આ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાઈ જવાના લીધે સૌથી વધુ ખરાબ હાલત ખેડૂતોની થઈ રહી છે। સારા વરસાદની આશાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી ચોમાસું વાવેતર કર્યું હતું, પરંતુ એક તરફ ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે તો બીજી તરફ વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલું ચોમાસું વાવેતર અત્યારે સુકાઈ રહ્યું છે। આ ઉપરાંત પાણીના અભાવે જે ખેડૂતો ખેતીના બદલે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા હતા તેમના માટે પણ વરસાદ ખેંચાઈ જતાં હાલત બદથી બદતર થઈ ચૂકી છે। કારણ કે વરસાદ ખેંચાઈ જવાના લીધે ખેડૂતો પોતાના ઢોર ઢાંખર માટે ઘાસચારો પણ મેળવી શકતા નથી, ત્યારે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની કેવી હાલત છે તે સાંભળો। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હોય છે અને અત્યારે ઓગસ્ટ મહિનો પણ અડધો વીતો આવ્યો છે, એટલે કે ચોમાસાની શરૂઆત થયાને 2 માસ જેટલો સમય વીતી ગયો છે અને હવે ચોમાસું માત્ર 1 માસ પૂરતું બાકી હોય તેવું હવામાન વિભાગ પણ જણાવી રહ્યું છે। પરંતુ 2 માસના સમયગાળા દરમિયાન બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો વરસાદ ખૂબ જ નહિવત પ્રમાણમાં થયો છે। અત્યાર સુધીના ટોટલ વરસાદની વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં માત્ર 37% જેટલો વરસાદ નોંધાયો છે, જેને લઈ આ વર્ષે વાત કરવામાં આવે તો ખૂબ જ ઓછો વરસાદ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને તેના પરિણામ સ્વરૂપે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખેડૂતોએ સારા વરસાદની આશાએ ચોમાસામાં જે વાવેતર કર્યું હતું તે વાવેતર વરસાદના અભાવના કારણે હવે સુકાવા માંડ્યું છે। બીજી તરફ ભૂગર્ભ જળસ્તર પણ ખૂબ જ ઊંડા જતા હોય ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। ખેડૂતો ચોમાસાને વર્ષનું સૌથી શ્રેષ્ઠ ઋતુ માનતા હોય છે, કારણ કે ચોમાસા દરમિયાન આકાશમાંથી કાચું સોનું વરસતું હોય છે। પણ આ વર્ષની વાત કરવામાં તો આ વર્ષે ચોમાસામાં નહિવત વરસાદ થવાના કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે કે બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ થવાના કારણે તેમની હાલત કેવી બની ગઈ છે, જે શું નામ છે આપણું? મારું નામ મોહનભાઈ માળી। મોહનભાઈ, વાત કરીએ તો આ વર્ષે જે ચોમાસું ખેંચાયું છે અને લગભગ માત્ર 40% જેટલો વરસાદ નોંધાયો છે અને ચોમાસાને હવે માત્ર 1 મહિના જેટલો સમયગાળો બાકી રહ્યો છે, તો આ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને કેવી કેવી મુશ્કેલીઓનો આગામી સમયમાં સામનો કરવો પડશે અને હાલ ખેડૂતોની શું હાલત છે? તમે કહો છો કે 40% વરસાદ થયો છે, પણ અમને તો એમ લાગે છે કે વરસાદ થયો જ નથી, કેમ કે અમારા ડેમના તળિયા અત્યારે દેખાઈ રહ્યા છે। અત્યારે અહીંયા વરસાદ પડે એની જરૂર નથી, પણ પાણીનો સંગ્રહ થાય એ બહુ જરૂરી છે આગામી સમય માટે જો વિચારીએ તો, અને આગામી સમયમાં વરસાદ ન થાય તો ખેડૂતોના અત્યારે જે પાણીના તળ છે એ દિવસે ને દિવસે ઊંડા જાય છે અને જે જૂના બોર છે એ પૂર્ણતાને હારે છે, તો જો વરસાદ થાય તો અમારે જે અત્યારે કમોણી થાય છે એ તો અમારે બોરને અંદર નાખવી પડે છે, અત્યારે નવા બોર કરવા પડે છે, અત્યારે મોંઘા ભાવે એમજમક બોર બનાવી આપે છે તો ખર્ચો એમજમક પૂરો પડે એમ નથી। જો વરસાદ થાય અને સરકાર કોઈક પાણીનું આયોજન કરી અને જે 3 ડેમ બંધો આવેલા છે એમાં પાણી નાખે અને બનાસ નદીને કશું કોઈ કરીને જીવિત કરે તો ખેડૂતો એમજમો કે આત્મનિર્ભર બની શકે, નહીંતર આગામી સમયમાં ઘાસચારાની પણ તંગી સર્જાશે અને બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે એમાંય પશુધન ઉપર નિર્ભર છે, તો જો વરસાદ ન થાય તો પશુધન પણ બચાવવું માં મુશ્કેલીનો સામનો કરવો પડશે એવું અમારું માનવું છે। એ ચોક્કસ ખેડૂતો જણાવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે અને અહીં વરસાદ ખેંચાવાના કારણે સ્થાનિક ખેડૂતો દ્વારા પશુપાલનના વ્યવસાય ઉપર જોગ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તો સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પશુધનમાં પણ ઘાસચારોનું ઉત્પાદન ના થઈ શકે તેટલો ઓછો વરસાદ અહીં થઈ રહ્યો છે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા થયા છે, ત્યારે આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો પશુધન માટે ઘાસચારાની પણ અછત સર્જાઈ શકે છે અને તેનાથી ખેડૂતોની હાલત બધી બદતર બની શકે તેમ છે। ત્યારે અન્ય એક ખેડૂત આપણી સાથે જોડાયા છે કે જે આ ચોમાસામાં વરસાદ ખેંચાવાના કારણે કેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે, શું નામ છે આપણું? મારું નામ દિનેશ ઠાકોર છે। દિનેશભાઈ, વાત કરીએ તો આ વર્ષે જે ચોમાસામાં વરસાદ ખેંચાયો છે તેને લઈ અત્યારે તમારી શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ગંભીર છે, કેમ કે વરસાદ ખૂબ ખેંચાણો એટલે પાણી હાલમાં બોરમાં હવે 20-25 ફૂટ કોલમ ઉતરી એમ છે અને પાણી ઓછું પડવા માંડ્યું છે, એટલે વરસાદ ના થાય તો પાક નિષ્ફળ પણ જાય છે અને મોટું પાયે નુકસાન પણ થઈ શકે છે, એટલે હવે વરસાદ હવે કુદરત એક બાજુ રિસાયેલું છે અને એક બાજુ મોંઘવારી પણ નડી રહી છે, હવે પેટ્રોલના ડીઝલના ભાવ વધેલા છે, અમારે હવે
જે ભાડાથી ખેડ કરવા આવે છે એને હવે શું હાલવાનું મારે? એ તો એ પણ જે બિયાણ બાકી લાવ્યું છે હવે બિયાણ બાકી કોઈ હાલતું નથી, એટલે મોટા પાયે નુકસાન પડશે અને બોર હવે બે વર્ષમાં બોર બનાવવો પડશે. અને હવે હાલમાં ચોમાસામાં જ આ રીતની પરિસ્થિતિ છે તો શિયાળો અને ઉનાળો બાકી છે, એમાં અમારી શું પરિસ્થિતિ થશે એ ખેડૂત જ જાણે, બાકી બીજું તો કોણ જાણે એમાં. એટલે ખેડૂતમાં મોટા પાયે નુકસાન જ છે. ખાસ કરીને આપણા જિલ્લાના ખેડૂતો જે છે કે ચોમાસું વાવેતર ઉપર વધારે પડતું ધ્યાન આપતા હોય છે ને, તેમના માટે મહત્ત્વનું માનવામાં આવે છે. તો અત્યારે ચોમાસામાં પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, તો હજુ તો ચોમાસા બાદ રવિ સિઝન અને ઉનાળુ સિઝન આવશે, ત્યારે પાણીની કેવી પરિસ્થિતિ સર્જાશે? ત્યારે તો લગભગ મારા અંદાજે પાણી હાલમાં વરસાદ ના પડે ને એક બાજુ નદી ના હેડે તો લગભગ ખેડૂત વાય જ નહીં કે વાવેતર કરી જ નહીં કે, કેમ કે એક બાજુ મજૂરી પણ નહીં મળે, કેમ કે મજૂરી વધી જશે, મજૂર માણસ વધી જાય, કેમ કે ખેડૂત વાય નાખે તો પછી મજૂર વધવાના જ ને એમાં મજૂરી પણ ના મળી શકે ને એક મકા પશુ બધા હોય એમાં ભૂખે મરે. એટલે હવે દૂધ ઉપર બધા નિર્ભર હોય અને એક બાજુ દૂધની બધું બંધ થઈ જાય તો પછી ખેડૂત શું કરે? એટલે મોટા ભાઈ નુકસાન પર જ છે ખેડૂત. હવે સરકાર કોઈ સહાયતા કરે ને કોઈ એવું પાણીને કોઈ સંગ્રહ કરીને કોઈ નદીમાં નાખે અને એક મકા ડેમ કોઈ એવો ભરાય એવો કોઈ નિકાલ કરે તો જ બાકી ખેડૂત બચશે ને કે બાકી ખેડૂતોને બચાવવું મુશ્કેલ છે. જે ખેડૂતોનું કહેવાનું છે કે અત્યારે તો ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસુમાં પાણીની આવી સમસ્યા સર્જાય છે, ત્યારે આગામી સમયની અંદર વાત કરવામાં આવે તો રવિ સિઝન અને ઉનાળુ સિઝનમાં આનાથી પણ હાલત બધી બદતર બની જશે. કારણ કે ચોમાસામાં જો પાણીની મુસીબતોનો સામનો કરવો પડતો હોય તો શિયાળા અને ઉનાળાની સિઝનની વાત જ શું કરવી. આપણી સાથે અન્ય એક ખેડૂત જોડાયા છે જેમણે ચોમાસુમાં શું વાવેતર કર્યું હતું અને વરસાદ ખેંચાઈ જવાના કારણે તેમના વાવેતરની અત્યારે કેવી પરિસ્થિતિ છે. તમે ચોમાસામાં શું વાવેતર કર્યું? આપણે મગફળી છે, ચોળી છે, એવું છે, પણ વરસાદના કારણે થોડુંક સૂક મારે છે અને ફૂગ પણ છે, બહુ પાણી ઓછું પડે છે. હાલ જો વરસાદ ના આવે તો તમારે કેવું નુકસાન થઈ શકે? નુકસાન થાય, બહુ નુકસાન થાય, મોટા પાયે નુકસાન થાય એમ છે. હાલની તારીખમાં બહુ પાણી માગી રહ્યું છે પણ બોરમાં ઊંડું કોલમો નાખવી પડે એમ છે. તો આ હતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે વરસાદ ખેંચાઈ જવાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે બનાસકાંઠા જિલ્લો એક સમયે હરિયાળો જિલ્લો હતો, પરંતુ પાણીની ઘટ સર્જાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા, પરંતુ સમય જતાં પશુપાલનમાં પણ હવે વરસાદ ખેંચાવાથી ઘાસચારાની અછત સર્જાઈ રહી છે, ત્યારે ખેતી છોડી અને પશુપાલન તરફ ગયેલા લોકો માટે પણ વરસાદ એક મહત્ત્વની બાબત છે. જો વરસાદ નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના આ ખેડૂતોને પશુપાલનના વ્યવસાયથી પણ હાથ ધોવો પડે તેમ છે. તો બીજી તરફ ચોમાસામાં જ્યારે પાણીની આવી મુશ્કેલીઓ સર્જાતી હોય ત્યારે શિયાળા અને ઉનાળાની તો વાત જ શું કરવી. ટૂંકમાં કહી શકાય કે બનાસકાંઠા જિલ્લો અત્યારે એવી પરિસ્થિતિ ઉપર છે કે જો આ સમયમાં વરસાદ નહીં આવે તો આગામી સમય ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે તેમ છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ, બનાસકાંઠા.